હા ભાટકા પર છે ને તાર નામ શું જીતુ વાહ આજે જો હે ચામુંડા હોટલ નો એક નંબર છે એમ બીજી વાર આવ્યા હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ આજે અમે કઈક નવું કરવાના છીએ માણેકભાઈ હા રાજપા બોલો બોલો આજે આપણે શું રાત્રે આપણે ડિસાઈડ કરતા હતા રાતે આપણે રાતના 2 વાગે આપણે એક માઇન્ડમાં વસ્તુ પાયું આખો અલગ અલગ કે ભાઈ YouTube માં આપણે જે રીતના તમે આપણે બધાને વ્લોગ ઉતારી દી ફૂડ રિલેટેડ બરાબર માણસોને આપણે પ્રમોટ કરી દી નાના માણસોને આપણે પ્રમોટ કરી દી એ તો આપણી સારી વસ્તુ છે અને ઘણા બધા મિત્રોની સારી વસ્તુ છે પણ હવે આપણે આખું અલગ કરવા જઈ રહ્યા છીએ ચેન્જીસ કરવા જઈ રહ્યા છીએ મારા અંદરથી કોઈ યુટ્યુબર એ વસ્તુ કરી નથી કરી નથી આપણે એવી વસ્તુ કરવા જઈ રહ્યા છીએ બરાબર અને આપણે હજી 15 દિવસ જ થયા છે તમે તમારી ચેનલમાં એ ચામુંડા હોટલનો વિડીયો તમે રિલીઝ કર્યો એને સપોર્ટ સારો છે બહુ પબ્લિકે બહુ સારો સપોર્ટ કર્યો છે અને રિવ્યુ પણ સારા એવા આપ્યા છે એટલે આપણે પોરબંદરથી રિટર્ન થઈને ભાણવડ તો આપણે વટી ગયા અચ્છા હવે સીધા આપણે જંગાના પાટીએ જ બ્રેક કરશી ચામુંડા હોટલ દેશી ભાણું અને અહીંયા આપણે શું કરવાના છીએ ને એ સસ્પેન્સ એ દર્શકોની વિડીયો જોશે આખો પૂરો ત્યારે જ ખબર પડશે કે આપણે શું કહી શું કર્યું હા આજે તો મને તો અને યુટ્યુબમાં કોઈ બ્લોગરે એ વસ્તુ કરી નથી કર્યું નથી કર્યું નથી કર્યું આજે તો હું મિસ કરું છું દેશી ભાણાનું નામ પડે એટલે મારા કાનો કાનભાઈ બહુ યાદ આવે છે કાનભાઈ ની બરાબર કાનભાઈ અમારા એવા માણસ છે મસ્તી મજાક માણસ છે મોજ વાળા માણસ છે એ અમારો કોમેડિયન છે કોમેડિયન છે અમારો જોની લીવર છે અમારો એના વગર બધું એમ એમ માનો ને કે તાકાત એક નથી વસ્તુ બાકી હોય તો વ્લોગ ની મજા આવે અને કોમેડી પણ અમે કરતા હોય છે નાની મોટી તો એ પણ તમને જોવાનું ખૂબ ગમે છે તો આજે તો હું અને માણેકભાઈ છીએ પોરબંદર ની સિરીઝ અમે પૂરી કરી અને અમારે થોડુંક કામ હતું એટલે અમે એ માટે નીકળી ગયા છે ચંગાના પાટી અમે જઈએ છીએ તો રસ્તામાં જ આવે છે તો આપણે ત્યાં જઈએ છીએ ચામુંડા હોટલે જમવા માટે બરાબર અને અહીંયા પૂરો તમે આ વિડીયો પૂરો જોજો અમે શું નવી વસ્તુ કરવાના હા લાસ્ટ સુધી જોજો લાસ્ટ સુધી વિડીયો જોજો ત્યાં શું એવું નવું આવશે અને એવી રીતે કેવી સરપ્રાઈઝ છે ત્યાં કે મારા વ્લોગ ની અંદર તમને એ વસ્તુ જોવા મળશે તો એના માટે તમારે પૂરો બ્લોગ વિડીયો જોવો પડશે પૂરેપૂરો કન્ટિન્યુ પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોજો સ્કીપ ના કરતા નકર તમે એમ કહેશો કે મને તો કઈ સમજાણું નહીં ખબર ના પડી એટલે સ્કીપ ના કરતા પૂરેપૂરો વિડીયો જોજો મજા આવશે હવે તમે પેલા તો મને ઈ ગયો આપણે ડિશ તો જમવાની જ છે હવે મને ઈ ગયો કે આપણે વિડીયો ઉતાર્યો 15 દિવસ પહેલા આપણે વિડીયો સારો તમારો વિડીયો અમારે પછી સારા કસ્ટમર આવે છે જામનગર થી પોરબંદર ભાણવર થી આમ જામ જોધપુર થી આજુબાજુના ગામડા વાળા બહુ સારા સારા માણસ ટૂંકમાં રિસ્પોન્સ સારો મળ્યો બહુ સારો બહુ અને હજી સુધી તો આવો કોઈ વિડીયો હજી નથી બનાવ્યો અમારે બનાવ્યો નથી બનાવ્યો ને પેલો વિડીયો તમે બનાવી દે બરાબર રિસ્પોન્સ ને પબ્લિક ને બધાને મજા આવે બહુ મજા આવે ને ઘણા બધા આમ દ્વારકા જતા હોય તો પોરબંદર જતા હોય તો અહીંયા જમવાનું પસંદ કરતા હોય એને ફેમિલી સહિત અહીંયા કેટલા માણસો ઘણા આવે આ જો કાકા કઈ ગયા આપણે કાકા વાડી ગયા વાડી એ ઈ હોતો ઓર મજા આવે મજા આવે એટલે આજે આપણે ભાઈ સાથે મળી લીધું મજા આવી ગઈ અને હવે આપણે જમી લઈએ બરાબર
રિસ્પોન્સ કેવો મળ્યો એ તો તમે પૂછવા દે. અને આજના મેનુમાં શું છે? આજના મેનુમાં ભરેલો ભીંડો હે, સેવ ટમેટા હે, મગ હે, પછી દહીવડો હે, દૂધપાક હે. ગમે તે રાતના ચાર વાગ્યા આવો તો દૂધપાક તમને પીવા મળે. આજે દૂધપાક પાછો પીવાનું ને પીવાનું દે ને રાતમાં. હલો ભાઈ, આજે દેશી થાળી ને દેશી મોજ પડી છે અને પાછી આજે ચામુંડા હોટલમાં આવ્યા છીએ તો જમી લઈએ. જમી લઈએ બરાબર ને? અત્યારે વાઈગા છે, દોઢ વાગ્યો છે લગભગ, એટલે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ બરાબર ને? બરોબર, ચાલો. ચામુંડા હોટલે આવી ગયા છે અને દેશી ભાણું અને દેશી રીતના માણેકભાઈ વિદેશી રીતના બેઠા છે. થાકી ગયા, બલાટી વાળીને બેસાય જગ્યા નથી એટલે આજે છે રોટલી, પછી ભરેલા ભીંડા, સેવ ટમેટાનું શાક ને આ કઈ હું દહીંનો ઓળો, દહીંનો ઓળો અને આપણું દૂધ પાક એ તો વાટકા ભરી ભરીને પીવડાવવા. તો હમણાં આવી જ જશે ધરાર. હા, વાટકા ભરશે ને. તારું નામ શું? જીતુ. વાહ, આજે જો હે ચામુંડા હોટલનું એક નંબર છે. બીજી વાર આવ્યા ના, રોટલી તો છે. મને ભાઈ તમે કેમ દાળ ભાત જ કરી લીધા? જગ્યા જ નથી હે ને. ટમેટા છે, કાકડી છે, ભૂંગળા છે, છાશનું બોગણું છે અને આજે બીજી વાર દેશી મજા કરવાની છે. ને આ બધી રસોઈ છે ને પોતે ભાઈ એકલા જ બનાવે છે. વીરાભાઈ, વિરમભાઈ, વિરમભાઈને આજે આપણે એને મળીએ. તે દિવસે હતા નહીં પણ આજે વિરમભાઈ છે ને પોરબંદર ગયા હતા. પોરબંદર આજે આવી ગયા છે. આજે આવી ગયા છે એટલે આખા રસોડાની રસોઈ વિરમભાઈ, વિરમભાઈ પોતે એક જ કરે છે. ચાલો વિરમભાઈને મળીએ આપણે. કેમ જો? હવે તમે અત્યારે પહેલાં તો ઇન્ટરવ્યૂ મને આપ્યું કે પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે અને ઘણા બધા બહારથી લોકો અહીંયા ખાવા આવે છે ને. રસોઈનું ખાસ છે તમે જ પોતે બનાવો? પોતે પોતે આઠ મહિનાની હોટલ ચાલુ થઈ ગઈ છે, પોતે હું ખુદ જ બનાવું. બીજા કોઈને રસોઈ બનાવવા જ નથી. બધી ટોટલી ટોટલી રસોઈ બધી. એમાં કોઈ દિવસ તમને આમ કંઈ ખરાબ બન્યું હોય? કેવું કંઈ ખરાબ તે દિવસે તમે હતા નહીં, નકર તો મજા આવે. અમે નહોતા હાજર, બાકી અમે ખુદ જ રસોઈ અમે અમારા હાથથી જ બનાવી. બાપા હતા, બાપાને તો બાપાને બહાર બેઠા હતા એ ખાટલે એટલે બાપાને આરે વાત કરી થોડી ઘણી, પછી ડાયરેક્ટ અમે અમારી રીતે જમીન નીકળી ગયા. ત્યારે તમે હતા નહીં અને ધર્મેશભાઈ પણ હતા. ધર્મેશભાઈ હાજર જામનગર, જામનગર છે. અત્યારે ફોન કર્યો પણ એ કંઈક જામનગર મિટિંગમાં છે. આજે અમે એને ભાઈ જમી લઈએ અને વિરમભાઈની રસોઈ આજે આંગળા ચાટી જાવ એવી છે. અમે તો દેશી પાછળનું લોકેશન જ દેશી છે અને આવી રીતે વગડાની આમ ભાઈ બહાર આવતું હોય ને મોજ જ આવે. દૂધ દહીં બધું સાસ અમારે બધું ઘરનું ઘરનું. હા, એ તો તે દી કાકાએ કીધું હતું, મને મજા આવી હતી ત્યારે. અને આજે અમે હું આજે આટલા વ્લોગ બનાવ્યા પણ બીજી વાર આવ્યો છું અહીંયા. પંદર દિવસમાં રિપીટ જગ્યા જે હોય તો આપેલી ને આપણે ત્યારે વ્લોગ નહીં કીધું હતું ને માણેકભાઈ કે હજી પાછા નેક્સ્ટ ટાઈમ પાછા આવશે અને આજે આવી ગયા. આવી ગયા અત્યારે સાથે નથી અમારા કાના ભાઈ ને કેતા નથી, ખાલી અમે બે ભાઈ જ છીએ, હું માણેકભાઈ. તો આજે ફૂલ દેશીની ખાવાની મોજ કરીએ અને માણેકભાઈ તો ચાલુ થઈ ગયા દાળ ભાત શાક. માણેકભાઈ વસ્તુ તો આપણે દેખાડી દીધી, હવે સેવ ટમેટાનો ટેસ્ટ કરી લઈ ગયો. તમે તો દેખાડ્યા હતા, હું તો ચાલુ બોલ્યો કે તમે દાળ ભાત નતા ખાતા? હા, ઓલી ઘરે દાળ ભાત નતા ખાતા એટલે મારે દાળ ભાત ટેસ્ટ કરવા હતા એટલે અત્યારે મેં દાળ ભાત. બારે એને કટારાની લાઈનો એટલી લાગે છે અત્યારે, કટારાવાળા બહુ અહીંયા પ્રિફર કરે છે આ રોડ ઉપરથી નીકળે છે. હા, કેમ કે પ્યોર દેશી છે કટારાવાળા, દેશી પંજાબી કે એવું કાંઈ ખાય ગાડી ના લાગે. હા, હાઈવે જુદી આખો આગળ એટલે આ રોડની રોનક આવશે અત્યારે. ચાર્જિસ થ્રુ રિલાયન્સ જે બની રહી છે એ 7 કિલોમીટર. તો
કરવું છે ત્યારે શૂટિંગ થશે અત્યારે આ રોડ તમારો આ રોડ ઉપર છે ને પગ મળી શકશે નહીં મળે રાખવી સાંભળી ત્યારે આ હોટલ કંઈક અલગ જ હશે આ હોટલ અલગ હશે ને આજુબાજુમાં દોઢ બે વર્ષ પછી એટલી હોટલ બની ગઈ બની રોટલી ઓછું તો કઈ આવા જ નથી દેતા દેશમાં ખાલી રહી નથી ખાલી થયા પહેલા તો આવી કઈક નાખી જ દે આપણે જમી લઈએ જમી લઈએ દાળ ભાત માણેક ભાઈ ખાઈ લીધા છે આપણે દાળ ભાત ખાવાના બાકી છે તો તમે જલ્દી જલ્દી એને વિડીયો શેર કરી નાખો સાઉદીમાં ખાઈ લઈએ પછી આગળ મળીએ બરાબર ત્યાં સુધી જય માતાજી જય મોગલ શ્રી કૃષ્ણ હૈદ્વારિકાધી અને ચામુંડા હોટલમાં આવવાનું ભૂલતા નહીં પીવું તું કરતો ખાલી થયું ને દૂધપાક એટલે તમે ખાલી કર્યો જ નથી પેલા હું ખાઈ લઉં પછી દૂધપાક પી છે હે હા તું તો મને પીવા નહીં દે ભાઈ ત્યાં ખરેખર મજા આવી ગયા છે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો